છે તે વાગી ગયું છે અને મોટા સમાચારો સતત ગુજરાતની રાજનીતિના કારણ કે સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસનું કોકળું ગુચવાયેલું છે હમણાં જ વાત થઈ તે મુજબ ઋત્વિજ મકવાણા અને તેની સાથે નવસાદ સોલંકી આ બંને નેતાઓ છે તે આ બેઠક પરથી મેદાને છે કોંગ્રેસ જો રાજકોટ થી દલિત ને ઓબીસી ને ટિકિટ આપે છે કોડી અથવા તો ઠાકોર ને ટિકિટ આપે છે તો તમારે ફરજિયાત સુરેન્દ્રનગર થી દલિત ચહેરા ને ફિટ કરવા પડશે એવા એક સમીકરણો થઈ રહ્યા છે બે નામ ધર્મેશ અત્યારે સુરેન્દ્રનગર માટે એક તો ઋત્વિદ મકવાણા બીજું નવસાદ સોલંકી બંને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હા દીક્ષિત અત્યારે સૌથી મહત્વનું જો વાત કરીએ તો કોંગ્રેસની જે ત્રણ બેઠકો મહત્વની બાકી છે સુરેન્દ્રનગર રાજકોટ અને જુનાગઢ આ ત્રણ બેઠકોમાં સુરેન્દ્રનગરમાં એક બહુ મહત્વની વાત એ છે કે ભાજપે જે ઉમેદવાર પસંદ કર્યા છે એ જેને કહેવાય કે એમાં તળપદા અને ચુવાડિયા આ બંને કોળી સમાજમાં તળપદા સમાજનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે આવા સંજોગોમાં રાજકીય રીતે જોતા ઋત્વિક મકવાનું નામ મોખરે છે નું પણ નામ કહી શકાય પણ અત્યારે એવું લાગે છે કે તળપદા કોળી સમાજનો જે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે કે પાસઠ ટકા એમના મતદારો હોવા છતાં ભાજપમાં જે ઉમેદવાર પસંદ કરવા જોઈએ એ નથી કર્યા અને ચોવાડિયા સમાજમાંથી ને આયાતીની જે વાત કરી રહ્યા છે આવા સંજોગોમાં અત્યારે ઋત્વિક મકવાણા માટે સુરેન્દ્રનગર મહત્વનું ગણાવી શકાય છે તેમની સાથે આપણે ગુજરાત ફર્સ્ટે વાત કરી ત્યારે કીધું પાર્ટીના આદેશ મુજબ એમણે ના પણ નથી પાડી હા પણ નથી પાડી પણ સિનિયરો અત્યારે જે ના પાડી રહ્યા છે એવા સંજોગોમાં અત્યારે પૂર્વ ધારાસભ્ય પછી પુંજાભાઈ વંશ હોય વિમલ ચુડાસમા વર્તમાન ધારાસભ્ય હોય કે ઋતુવિક મકવાણા આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરવો પડે એવું લાગે છે કોંગ્રેસ માટે એટલે જ લેટ થઈ રહ્યું છે બિલકુલ તો એક સ્ટ્રેટર્જીના ભાગ રૂપે લેટ થઈ રહ્યું છે તો શક્તિસિંહ અગાઉ સંકેત પણ આપ્યા હતા તો સુરેન્દ્રનગર એક એવી બેઠક કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ વિરમગામ પછી માનવામાં આવે છે વિરમગામ પણ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતું વિસ્તાર છે ત્યારે કહી શકાય કે એક